આગળ વધીએ. ગીર સોમનાથમાં ભારે વરસાદ થતા રાવલ નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં નવા નીર આવતા વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવું પડે છે. તો પડા અને ઉગમણાપડા ગામના લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. ઘણા વર્ષો પહેલા રાવલ નદી પર બનાવવામાં આવેલો બ્રિજ તૂટી ગયો હતો અને બે દાયકા થયા બાદ પણ હજુ સુધી તંત્ર દ્વારા બ્રિજ બનાવવામાં નથી આવ્યો. ગ્રામજનો છેલ્લા 15 વર્ષથી પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ બીટીવી ન્યૂઝ પર એક્સક્લુઝિવ, કે કઈ રીતે લોકો આટલી પરેશાની વેઠીને હાલાકી ભોગવીને રસ્તો પાર કરવા માટે મજબૂર બન્યા છે. વરસાદ થતા લોકોને હાલાકી પડી રહી છે અને જીવના જોખમે પણ લોકો નદી પાર કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી લોકો પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રના બહેરા કાને આ ગ્રામજનોની હાલાકી, ગ્રામજનોની રજૂઆત નથી સંભળાતી અને તેના જ કારણે લોકોએ જીવનું જોખમ ખેડીને પણ નદી પાર કરવી પડે છે. તો આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, કોઈ પણ દુર્ઘટના પણ ઘટી શકે છે, પરંતુ બ્રિજ ન હોવાને કારણે લોકો મજબૂરીમાં આ રીતે રસ્તો પસાર કરી રહ્યા છે. તો કેટલી હાલાકી પડે છે લોકોને તે આ દ્રશ્યો બતાવી રહ્યા છે અને જીવના જોખમે પણ લોકો નદી પાર કરવા માટે, નદી ઓળંગવા માટે મજબૂર બન્યા છે. તો આ પહેલા પુલ તૂટી ગયો હતો અને ત્યારબાદ લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ નવો બ્રિજ બનાવવામાં નથી આવ્યો. આંગે વધુ વિગત માટે સંવાદદાતા રોહિત ભારત જોડાઈ ગયા છે. જી રોહિત, અનેક વખત રજૂઆતો કરવામાં આવી ગ્રામજનો દ્વારા, પરંતુ તેમ છતાં બ્રિજ નથી બનાવવામાં આવતો અને તેને કારણે આવી રીતે ગ્રામજનોએ જીવનું જોખમ ખેડીને પણ રસ્તો પસાર કરવો પડે છે, કોઈ દુર્ઘટના પણ ઘટી શકે છે, તો અત્યારે શું કહી રહ્યું છે તંત્ર અને ગ્રામજનો? આજે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગીરગઢના ઉગમણા પડા અને આઠમના પડાની વચ્ચેનો જે આ જે બ્રિજ છે, તે બે દાયકાઓ પહેલા બન્યો હતો. ખાસ કરીને અત્યારે તે જગ્યા ઉપર બ્રિજ પણ નથી, પરંતુ લોકો પોતાના જીવના જોખમે નદી પસાર કરી અને એકબીજા ગામની અંદર જાય છે. જયારે વિદ્યાર્થીઓ છે, નાના બાળકો છે, તેને પણ તેના વાલીઓ દ્વારા ખંભે બેસાડીને ગામ પસાર કરવામાં આવે છે, પરંતુ તંત્રને વારંવાર બે દાયકાઓથી રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ તંત્રના પેટનું પાણી નથી એટલું. તો બીજી તરફ ગામ લોકો તેવો પણ આરોપ લગાવી રહ્યા છે. કઈ વારંવાર અમે ધારાસભ્યો, સાંસદ સભ્યોને પણ રજૂઆત કરી છે અને અધિકારીઓને પણ રજૂઆત કરી છે, પરંતુ સરકારના કાન નથી ખુલતા. જી રોહિતા, આભાર આપનો તમામ વિગત માટે.